શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે માં કાત્યાયનીની પૂજા આરાધના તથા મંત્રનું ફળ શું છે તથા માની કૃપા પ્રાપ્ત કરવા માટે કઈ રીતે માની પૂજા વિધિ કરવી જોઈએ, માના સ્વરૂપનું વર્ણન, માની આરતી પણ સાંભળીશું, મંત્ર જપ વિશે પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ચંદ્રહાસો ઉજ્જવલ કરા શાર્દુલા વરવાહના કાત્યાયની શુભમ દધા દેવી દાનવ ખાતિની. અર્થાત ચંદ્રહાસની જેમ જેઓ દેદીપ્યમાન છે, શાર્દુલ એટલે કે સિંહની સવારી ઉપર માં બિરાજમાન છે, દાનવોના વિનાશ કરવાવાળી માં કાત્યાયની શુભ ફળદાયિનીને આપણે સૌ વંદન કરીએ. બોલો માં કાત્યાયની દેવીની જય. મિત્રો, નવરાત્રિના નવ દિવસ સુધી માં નવદુર્ગાની પૂજા આરાધના કરીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે. માની કૃપા પ્રાપ્ત કરવા માટે નવ દિવસ સુધી માના નવ સ્વરૂપની પૂજા થાય છે. નવરાત્રિના છઠ્ઠા દુર્ગા દેવી કાત્યાયની કહેવાય છે. માં આદિશક્તિ મહામાયા જોગમાયા મહર્ષિ કાત્યાયનના તપસ્યાથી પ્રસન્ન થઈને પુત્રી રૂપે જન્મ્યા માટે કહેવાણા કાત્યાયની. માં કાત્યાયનીનું સ્વરૂપ વર્ણન જોઈએ તો માને ચાર ભુજાઓ છે. માતાજી એક ભુજા દ્વારા અભય વરદાન પોતાના ભક્તોને આપી રહ્યા છે, બીજી ભુજાથી વરમુદ્રા વરદાન આપી રહ્યા છે, અને ત્રીજી ભુજામાં તલવાર શોભી રહી છે, તથા એક હસ્તમાં કમળપુષ્પ છે જે શાંતિનું પ્રતીક છે. માની ઉપાસના કરવાથી જીવનમાં રહેલ રોગ, કષ્ટ, પીડા, સંતાપ, ભય આદિ નાશ પામે છે. હવે આપણે જાણી લઈએ કે માની પૂજા આ દિવસે કેવી રીતે કરવી. નવરાત્રિ એટલે કે રાત્રિ સમય દરમિયાન માની પૂજા આરાધના થાય છે. સૌપ્રથમ માની પૂજા કરતી વખતે એક બાજોટ ઉપર લાલ વસ્ત્ર અથવા પીળું વસ્ત્ર પાથરવું જોઈએ. ત્યારબાદ માં કાત્યાયનીની પ્રતિમા કે ફોટો સ્થાપિત કરવો જોઈએ. જે જગ્યા ઉપર માની પૂજા આરાધના થાય છે ત્યાં ગંગાજળ અથવા ગૌમૂત્રથી શુદ્ધિકરણ અવશ્ય કરી લેવું જોઈએ, કારણ કે માની ઉપાસના ચોખ્ખાઈથી થાય છે. ચોકી પર ચાંદી, તાંબા અથવા માટીનો ઘડો રાખીને જળ ભરીને ત્યારબાદ તેની ઉપર નારિયેલ રાખીને કલશ સ્થાપિત કરવો જોઈએ. માના નવદુર્ગાનું આ સ્વરૂપ જે કાત્યાયની માતાજી કહેવાય છે તે ઘણું ફળદાયી છે, સર્વની મનોકામના પૂર્ણ કરે છે, અને જેઓ લગ્ન કરવા ઈચ્છુક છે, ઉંમરલાયક દીકરા દીકરીને જે જીવનસાથી પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તેઓ પણ કાત્યાયની માતાજીની પૂજા આરાધના અવશ્ય કરે, કારણ કે માં કાત્યાયની ભક્તોને અભય વરદાન તો દે છે, સાથે સાથે યોગ્ય જીવનસાથી પણ પ્રાપ્ત કરાવનારી દેવી છે. જે ચોકી ઉપર માની આપણે સ્થાપના કરી છે ત્યાં ભગવાન શ્રી ગણેશની પણ સ્થાપના કરવી જોઈએ, સ્મરણ કરવું જોઈએ. આ ઉપરાંત નવગ્રહની સ્થાપના તથા ષોડશ માતૃકા સોળ દેવીની સ્થાપના પણ થાય છે. સપ્તધ્રુત માતૃકા એટલે કે સાત સિંદૂરની બિંદી લગાવીને માની સ્થાપના કરીને આરાધના કરાય છે. આ દિવસે વ્રત ઉપવાસ પણ કરી શકાય છે, સપ્તસતી મંત્રનો જાપ કરી શકાય છે. આ દિવસે માને આસન, પાદ્ય, અર્ધ્ય, આજમન, સ્નાન, વસ્ત્ર, સૌભાગ્ય સૂત્ર, ચંદન, રોલી, હળદર, સિંદૂર, દુર્વા, બિલ્વપત્ર, આભૂષણ, પુષ્પહાર, સુગંધિત દ્રવ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, પાન, દક્ષિણા તથા આરતી કરીને, પ્રદક્ષિણા કરીને, મંત્ર પુષ્પાંજલિ અર્પીને માની પૂજા થાય છે. માની પૂજા સંપન્ન થાય પછી માના મંત્ર જાપ પણ કરી શકાય છે. જે મંત્ર આપણે નિત્ય જપીએ છીએ તેની 108 વાર જપ કરવો જોઈએ. માં કાત્યાયની દેવી જીવનમાં સફળતા આપનાર છે, શત્રુઓને પરાજિત કરનારી દેવી છે. જે ભક્તો ભાવથી, પ્રેમથી માની સ્તુતિ, આરાધના, મંત્ર જાપ, પ્રાર્થના કરે છે તેની ઉપર દેવી સદૈવ કલ્યાણકારી દ્રષ્ટિ રાખે છે. માનો મંત્ર છે, સ્તુતિ છે, યા દેવી સર્વભૂતેષુ કાત્યાયની રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. આ ઉપરાંત માનો મંત્ર જપી શકાય છે, ઓમ દેવી કાત્યાયન્યે નમઃ. માં કાત્યાયની દેવીની સર્વપ્રથમ પૂજા કરનાર મહર્ષિ કાત્યાયન હતા. ઋષિની પ્રાર્થના સ્વીકાર કરી
ત્યારબાદ દેવીએ મહિષાસુરને યુદ્ધમાં લલકારીને હરાવ્યો, તેને મોક્ષ આપ્યો. માટે કાત્યાયની દેવીનું એક નામ મહિષાસુર મર્દિની પણ છે. કાત્યાયની દેવી વ્રજભૂમિ વ્રજની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પણ પૂજાય છે. વ્રજભૂમિની કન્યાઓ એટલે કે ગોપિકાઓ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે દેવી કાત્યાયનીની આરાધના કરી અને પ્રભુને પ્રાપ્ત કર્યા હતા. આ દિવસે મા કાત્યાયનીને મધુનો ભોગ એટલે કે મધનો ભોગ લગાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય મીઠાઈ તથા ફલનો ભોગ પણ લગાવી શકાય છે. હવે આપણે જાણી લઈએ કે મા કાત્યાયનીની પૂજા કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે. મા કાત્યાયનીનો પ્રભાવ કુંડલીની ચક્ર એટલે કે આજ્ઞા ચક્ર પર છે. નવગ્રહોમાં માતા કાત્યાયની શુક્રને નિયંત્રિત કરે છે. શુક્ર સંબંધી કોઈ દોષ હોય, પીડા હોય, ગ્રહ બાધા હોય તે પણ શાંત થાય છે માની પૂજાથી. આ ઉપરાંત માની ભક્તિ કરવાથી, સાધના કરવાથી વૈવાહિક જીવનમાં પણ સુખ પ્રાપ્ત થાય છે. જો વિવાહ સંબંધી કોઈ બાધા હોય, વિઘ્ન હોય, વૈવાહિક જીવન અસ્ત વ્યસ્ત હોય તો પણ મા કાત્યાયનીની પૂજા કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. વિવાહ સંબંધી બાધાઓ દૂર થાય છે. માતા કાત્યાયનીની કૃપાથી યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય છે. એવું પણ કહેવાય છે કે જ્યારે મહિષાસુરે આખી સૃષ્ટિ ઉપર રાજ કર્યું અને અત્યાચાર વધાર્યા ત્યારે ત્રણેય દેવતાઓ પરમપિતા બ્રહ્મા, શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન શિવે દેવીને પ્રાર્થના કરી અને મહિષાસુરનો સંહાર કરવા માટે જ દેવી પ્રગટ થયા. પોતાના પરાક્રમથી મહિષાસુરનો વધ કર્યો એટલા માટે મહિષાસુર મર્દિનીના રૂપમાં આજે પણ દેવી કુળદેવીના રૂપમાં બિરાજમાન રહીને પૂજાય છે. માતા કાત્યાયની નારી શક્તિના દિવ્ય રૂપમાં પ્રગટ થઈ અને અનેક સૂર્ય પ્રકાશ જેમ થાય તેવા દિવ્ય કાંતિથી જન્મેલી માં કાત્યાયનીને યુદ્ધમાં કોઈ હરાવી શક્યું નહીં અને એટલા માટે કાત્યાયનીનું એક સ્વરૂપ 18 ભુજાઓવાળું પણ કહેવાનું છે. 18 હસ્તમાં વિભિન્ન હથિયારો ધારણ કરીને દેવી શત્રુઓનું મર્દન કરે છે. ક્રમશઃ ત્રિશુલ, ચક્ર, શંખ, ગદા, તલવાર, ઢાલ, ધનુષ તથા વજ્ર, ગદા અને કુલ્હાડી, માળા, ગુલાબજળ આદિ ધારણ કરીને માં ભક્તોને અભય વરદાન દે છે અને શત્રુઓ રાક્ષસોનું કે નકારાત્મક પ્રભાવનો નાશ કરે છે. માતાનું વાહન સિંહ છે, જે મહિષાસુરના સંહાર કરવામાં માતાના સહાયક થયા. માટે આ દિવસે કાત્યાયની માતાજીની સાથે તેમના વાહન સિંહની પણ પૂજા થાય છે. મહિષાસુર મર્દિનીના સ્વરૂપમાં ભેંસના રૂપમાં અસુર દેખાય છે, જેનો સિંહ સંહાર કરી રહ્યો છે. માટે ભેંસનું પણ પૂજન થાય છે, કારણ કે ક્રોધે ભરાયેલ મા કાત્યાયની દેવીનું સ્વરૂપ છે. પુરાણોમાં કહેવાયું છે કે મા કાત્યાયનીની પૂજા કરવાથી, ઉપાસના કરવાથી ભાગ્યોદય થાય છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તથા મનગમતો જીવનસાથી પણ પ્રાપ્ત થાય છે. જે દીકરા દીકરીને જીવનસાથી પ્રાપ્ત કરવાની તમન્ના હોય તેઓ કાત્યાયની માતાજીની પૂજા કરીને ફળ પ્રાપ્ત કરી શકે છે. મા કાત્યાયનીની ઉપાસના કરવાથી, સાફ હૃદયથી માની આરાધના કરવાથી સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થાય છે, આધ્યાત્મિક ઉર્જાની પ્રાપ્તિ થાય છે અને દિશા નિર્દેશ પણ પ્રાપ્ત થાય છે, એટલે કે જીવન પથ ઉપર યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે છે. માની ઉપાસના કરવાથી શાંતિ મળે છે. કાત્યાયની મંત્ર જાપ કરવાથી દરેક કષ્ટ બાધાઓ મટે છે, વિઘ્ન બાધાઓ મટે છે તથા માંગલિક દોષ સંબંધી કોઈ પીડા હોય, મંગળ સંબંધી કોઈ પીડા, ગ્રહ બાધા હોય તેઓ પણ દૂર થાય છે માની આરાધના કરવાથી. નિરંતર માની આરાધના કરવાથી ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે. જન્મના ગ્રહો જો અવળી ચાલ ચાલતા હોય તો તેઓ પણ શુભતા પ્રાપ્ત કરાવે છે. મા કાત્યાયનીના મંત્ર જાપ લાલચંદનની માળાથી કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. માની કૃપા પ્રાપ્ત કરવા માટે જ્યારે આપણે માની પૂજા આરાધના કરીએ છીએ ત્યારે આપણી પાસે કોઈ મૂર્તિ કે ફોટો ન હોય તો આપણા કુળદેવીના સ્વરૂપમાં જે માતા બિરાજમાન છે તેની પણ ઉપાસના કરવી જોઈએ, કારણ કે મા પાર્વતીજીનું સ્વરૂપ છે, જે અલગ અલગ સ્વરૂપમાં રહીને મા આપણા સૌની ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે.
અભયદાયિની વરદાયિની માં સુખ શાંતિ દેનાર માં કાત્યાયની માતાજી છે. માના મંત્ર જાપ કરીને ભક્તો દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે. માં કાત્યાયનીની સાધના પતિ પત્ની જો કરે તો જીવનમાં રહેલ દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે. માં કાત્યાયનીની સાધના કરવાથી સ્ત્રીઓને કોઈ પણ સમસ્યા હોય, શારીરિક માનસિક કષ્ટ હોય, તે પણ દૂર થાય છે. કારણ કે માની ઉપાસનાથી સ્ત્રી તત્વમાં વૃદ્ધિ થાય છે. આમ કાત્યાયની દેવીની ઉપાસના કરવાથી જીવનમાં લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. નવરાત્રિના છઠ્ઠા દેવી માં કાત્યાયનીની આપણે પૂજા આરાધના તથા મહિમા વિશે સાંભળ્યું, કથા પણ સાંભળી. હવે આપણે સાંભળીએ માં કાત્યાયની દેવીની આરતી. બોલો માં કાત્યાયની દેવીની જય. જય જય અંબે જય કાત્યાયની, જય જગ માતા જગ કી મહારાની, બૈજનાથ હે સ્થાન તુમ્હારા, વહાં વરદાતી નામ પુકારા, કઈ નામ હે કઈ ધામ હે, યહ સ્થાન ભી તો સુખ ધામ હે, હર મંદિર મે જ્યોત તુમ્હારી, કહીં યોગેશ્વરી મહિમા ન્યારી, હર જગહ ઉત્સવ હોતે રહેતે, હર મંદિર મે ભક્ત હે કહેતે, કાત્યાયની રક્ષક કાયા કી, ગ્રંથિ કાટે મોહ માયા કી, જૂઠે મોહ સે છુડાને વાલી, અપના નામ જપાને વાલી, બૃહસ્પતિ વાર કો પૂજા કરિયો, ધ્યાન કાત્યાયની કા ધરિયો, હર સંકટ કો દૂર કરેગી, ભંડારે ભરપૂર કરેગી, જો ભી મા કો ભક્ત પુકારે, કાત્યાયની સબ કષ્ટ નિવારે. બોલો માં કાત્યાયની દેવીની જય. માની આરાધના કર્યા પછી માને ક્ષમા પ્રાર્થના પણ કરાય છે. હે માં પરમેશ્વરી, મારા વડે રાત દિવસ હજારો અપરાધ થતા રહે છે, આ મારો દાસ છે, આમ સમજીને તમે હે મહાદેવી મારા અપરાધને ક્ષમા કરો. હે પરમેશ્વરી, હું આહવાવન કરવાનું જાણતો નથી, જાણતી નથી, વિસર્જન કરવાનું પણ જાણતી નથી, જાણતો નથી, અને પૂજા કરવાનું પણ નથી જાણતો, માટે મને ક્ષમા કરો. હે દેવી, હું મંત્રહીન, ક્રિયાહીન અને ભક્તિહીન થઈને જે કાંઈ પૂજા મેં કરી છે તે સર્વે હે સુરેશ્વરી તમારી કૃપાથી જ પૂર્ણ થઈ અથવા થાશે. સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે સ્વયં પરમપિતા બ્રહ્માજી વગેરે દેવતાઓને પણ સુલભ નથી. હે જગદંબિકા, હું અપરાધી છું, પરંતુ તમારા શરણે આવેલ છું. અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છું. તમે જેમ ઈચ્છો તેમ કરો. હે દેવી, અજ્ઞાનને લીધે કે ભૂલને કારણે મેં જે કંઈ અપરાધ કર્યો હોય તેને ક્ષમા કરો. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી, હે જગન્માતા કામેશ્વરી, તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો. પ્રસન્ન થાઓ, મારી ઉપર પ્રસન્ન થાઓ. હે દેવી, ગોપનીય વસ્તુની રક્ષણ કરનારા, હે માતા, મેં આપને આ સ્તુતિ દ્વારા, આ મંત્ર દ્વારા, આ ભોગ દ્વારા આપની જે સેવા પૂજા કરી છે તેમાં મને સિદ્ધિ પ્રાપ્ત થાઓ. આ રીતે માતાને આ નવરાત્રિ દરમિયાન પ્રસન્ન કરવાથી શક્તિ અર્જિત થાય છે જીવનમાં, જેથી આપણને શક્તિ દ્વારા આપણે આ લોકને સાર્થક કરી શકીએ અને અંતે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ. એવો ભાવ સાથે માની આરાધના કરીએ છીએ અને કથા સાંભળીએ છીએ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. પતિ મનોરમામ દેહી મનોવૃતાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરિસ કુલોદભવામ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને. મારા જય શ્રી કૃષ્ણ.